હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો નોટબુક ને એવું ખોલી દો, ભણવું છે ને? હા, એ અંગ્રેજીમાં મજા આવે છે, બધા વિષયમાં ભણવાનું ગમે છે ને તમને? હે, ચલો સરસ, હવે ભણજો, મહેનત કરજો, બરાબર? કારણ કે જે મહેનત ના કરે એને માર્ક્સ ના મળે, ને માર્ક, કારણ કે જે વિદ્યાર્થી મહેનત કરે એને જ સારા માર્ક્સ મળે, ને પાસ થાય. પણ જે વિદ્યાર્થી મહેનત ના કરે એને માર્ક્સ મળે નહીં, અને પાસ પણ ના થાય. ન પાસ થાય તો તમારે એના જ ક્લાસમાં રહેવું પડે ને. એટલે આપણે શું કરવાનું? મહેનત કરવાની, બરાબર ને? સરસ, ચલો હવે આપણે ભણવું છે ને બધાએ. હા હા, હવે આગળ વાત કરીએ કે આપણે આગળના વિડીયોમાં પી ફોર પેરેટ સુધી આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? પણ આપણે એ સી ડબલ્યુની નોટમાં લખીએ, શેમાં લખીએ છીએ? સી ડબલ્યુની નોટમાં, બરાબર? પણ હવે આપણે એને એમ એન ઓ અને પી આ ચાર લેટર આપણે બુકમાં બાકી છે સ્વાધ્યાય પોથી એબીસી વન. આપણી બુક છે એમાં આપણે બાકી છે, બરાબર ને? હા, તો હવે આમાં પણ આપણે લખવું તો પડે જ ને. એમ સુધી તો થઈ ગયું છે. મેં તમને પહેલા દિવસે કહ્યું કે રિવિઝનમાં જે દિવસે મેં લખાવ્યું છે તો એક્શન નોટમાં પ્રેક્ટિસ કરજો, બરાબર? પણ એના પછી મેં એક વિડીયોમાં તમને ધ્યાન દઉં દઉં, કદાચ કોઈ વિદ્યાર્થીને એમ બાકી હોય તો બુકમાં પણ પૂરો કરી દેવાનો, કારણ કે આપણે એમ સુધી બધા આલ્ફાબેટ પૂરા થઈ ગયા છે અને નોટબુકમાં તો પી ફોર પેરેટ સુધી આવી ગયું છે, બરાબર? તો જેને બુક બાકી હોય એને આજે બુકમાં લખવાનું છે, બરાબર? હું એમથી ફરથી સ્ટાર્ટ કરીશ. એ તમે ઘેર હોવ ને તો તમને એમ થાય કે આટલા બધા પેજ આપણાથી ના થાય. તમારે શું કરવાનું, કારણ કે બુકમાં આપણે એમ થઈ ગયું છે, એનથી સ્ટાર્ટ કરીશું ને. એન ઓ ને પી, એનમાં થોડીક વાર લાગે પણ ઓ ને પી તો ફટાફટ થઈ જાય, બરાબર? અને બેસો તો બધા પેજ ફટાફટ થઈ જાય, લખવાવાળા તો લખી જ નાખે. જેને ભણવું છે હોશિયાર થવું છે, હે ને? એમ, કારણ કે એમ તો મેં તમને કહ્યું હતું કે બુકમાં તમે લખી નાખજો એટલે એમ સુધી પૂરું થઈ ગયું. એન્ડ ફોર નેક્સ્ટ, આ વસ્તુ આપણે પહેલાં જે સી ડબલ નોટમાં લખ્યું તમે ત્યારે થઈ ગઈ છે, અને આજે પણ હું તમને ફરીથી કહું છું, બતાવું છું, બરાબર? હું ફરીથી એકવાર મેં તમને લખાવ્યા છે, બીજી વાર રિવિઝનમાં પણ લીધા છે એમને. એટલે મેં તમને એમના પણ બે વિડીયો આવ્યા છે, એમના પણ બે વિડીયો લીધા છે કે તમને લાઈન કરવાની ખબર પડે, બરાબર? કે કઈ રીતના લાઈન કરવી, કઈ રીતના એન બનાવો. એટલે મેં બંને લેટરના એમ અને એનના બે બે વિડીયો આપ્યા છે. એક આપણે એમ એન આલ્ફાબેટ લખાયા પછી બંનેને ફરીને રિવિઝનમાં પણ લીધા છે, બરાબર? એટલે રિવિઝનમાં જે વિડીયો આવે એને તમારે જો બાકી હોય અને રિવિઝનના વિડીયો તમે લખો તો તમારે શેમાં લખી દેવાના? બુકમાં, બરાબર ને? એટલે પ્રેક્ટિસે થઈ જાય અને આપણે બુકમાં લખાઈ પણ જાય, બરાબર? એટલે આગળના વિડીયોમાં એમ તમને મેં લખવાનું કીધું, તમે લખી જ નાખ્યો હશે કદાચ. હવે એન ઓ ને પી, બરાબર? ઓ ને પી તો ફટાફટ થઈ જાવ છે. આજે શીખીશું એન અને ઓ અને પી. હું ત્રણેય ફરતી રિવિઝનમાં લઈશ, એટલે જેને બાકી હોય બુકમાં મારી સાથે લખવાનું છે, ચલો, બરાબર? એન ઓ પી, આજે હું ત્રણ લેટર રિવિઝનમાં લઈશ અને તમારે શેમાં લખવાના થશે? બુકમાં. શેમાં? બુકમાં, બરાબર ને? આ એન હવે તો આવડી ગયો હોય ભાઈ, ચલો ફટાફટ લખી દો ને.
એબીસી વન બુક એબીસી વન ની બુક છે એમાં લખવાનું છે શેમાં એબીસી વન બરાબર વિદ્યાર્થી મિત્રો બરાબર ઓ એન અને ઓ ચલો એટલે મેં તમને કહેલું કે આપણે એન કરવો હોય કારણ કે આગળ આપણે શીખી ગયા છે એકવાર લખાવી છે એકવાર રિવિઝન કરાવી છે છતાં પણ આજે ફરીથી એન લીધો છે કારણ કે આજે આપણે બુકમાં લખવાનું છે નોટમાં લખવાનો નથી ખ્યાલ આવી ગયો એટલે આજે જેમાં લખીશું એબીસી વન બુકમાં ચલો પહેલા લાઈન કરી હા જેને ના આવડતો હજી લખે સાથે મારી સાથે હું પહેલા એક લાઈન કરું છું તો એક લાઈન કરો મારી સાથે હજી જેને ના આવડ્યું એને ત્રાસી લાઈન બીજી અને પછી પાછી ઊભી લાઈન ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો જો એન ફોર નેસ નોઝ નેલ નક થાય ને નોઝ થાય નેસ થાય પછી જુદાય નેલ એટલે નક પણ થાય જુદાય નક મેં પેલા દિવસે તમને બધા ચિત્રો સાથે જ ખબર બતાવી છે એન્ડ ફોર નેસ્ટ નોઝ ને એટલે નાક નર્સ જે નર્સ જે દવાખાનામાં ડોક્ટર દવા આપીને જાય તો પછી આપણે ધ્યાન રાખે ને તો એ નર્સ બરાબર તો એન ફોર નર્સ પણ થાય એન ફોર નેઇલ એટલે નક નક નેઇલ એટલે
નખ પણ થાય બરાબર પેલા દિવસે મેં તમને જેટલું સાથે આગળના વિડીયોમાં બધું ધ્યાન દોરેલું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે પહેલા મેં તમને પહેલા પણ કહ્યું છે જ્યારે તમે લખો ત્યારે ઉપરથી નીચે સુધી એક જ સળંગ સળંગ લાઈનમાં આવવાનું છે એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો એન ફોર નર્સ નર્સ એટલે નર્સ આમ તો નર્સને પરિચારિકા પણ કહેવાય અને તમને આવશે નહીં કારણ કે પરિચારિકા શબ્દ તમે ભૂલી જશો એટલે નર્સને નર્સ પણ કહેવાય આપણે દવાખાનામાં જઈએ તો સફેદ કપડાં હોય છે યુનિફોર્મ ડૉક્ટર હોય છે ડૉક્ટરની સાથે હોય આપણી પાસે ઇન્જેક્શન ડ્રેઇન બોતલ લઈને આવે દવા લેવું કોઈ ડૉક્ટર જાય તો આપણને દવા આપવા આવે તો નર્સ આપણે શું કરે છે નર્સ આપણું ધ્યાન રાખે બીમાર વ્યક્તિનું આપેલી ટાઈમ દવા આપે ચલો ભાઈ આપણને પૂછવા આવે આપણે હોસ્પિટલમાં દવા ડૉક્ટર આપણને દવા આપીને જાય તો પછી આપણને થોડી વાર થોડ્યા પછી નર્સ આવે તમે દવા લીધી બરાબર પછી આપણું ચેકઅપ કરે બીપી માપે એટલે આપણી બહુ કાળજી રાખે બરાબર ડૉક્ટર તો આપણને એકવાર આવે તપાસ કરે દવા આપે અને જતા રહે પણ નર્સ તો આપણી પાસે આખો દિવસ રહે આપણું ધ્યાન આપે હે ને તો એમને પણ આપણે કારીગરોમાં જ આવે શેમાં આવે નર્સ જેમ દરજી સુથાર ડૉક્ટર સુકડીઓ એ બધા આવે ને તો નર્સ શિક્ષક એ બધા પણ શેમાં આવે કારીગરોમાં આવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બરાબર તો નર્સ બીમાર વ્યક્તિની સારવાર કોણ કરે તો શું લખવું પડે નર્સ બરાબર અને તમને એમ કહે કે દવા કોણ આપે તો ડૉક્ટર ખ્યાલ આવી ગયો હવે કોઈ એમ પૂછે બીમાર વ્યક્તિની સારવાર કોણ કરે તો આપણે શું કહીએ ડૉક્ટર તો ખોટું પડે ને ડૉક્ટર થોડા આખો દિવસ આપણી પાસે રહીને આપણને તપાસ કરે ચેકઅપ કરવા આવે દવા આપવા આવે ના ડૉક્ટર તો એક જ વાર આવે છે આવે આપણે ચેકઅપ કરે દવા આપે બીપી માપે તાવ છે બધું આપણને કહી દે અને પછી એમને જતા રહે પણ આપણે જે આપણા રૂમમાં હોય તો આખો દિવસ આપણી પાસે કોણ હોય નર્સ બરાબર તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ નર્સ બીમાર વ્યક્તિની સારવાર કોણ કરે તો શું આવે નર્સ અને દવા કોણ આપે તો ડૉક્ટર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આજે છે એન ફોર નર્સ નોસ નેસ્ટ બરાબર નેલ નખ નેલ નખ ગાય બરાબર યા તો નર્સની વાત આવી એટલે મેં તમને ધ્યાન દોરી દીધું બરાબર કારણ કે ભણવાની સાથે કઈ વ્યક્તિ આપણને કઈ રીતે મદદરૂપ થાય એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ બરાબર કારણ કે અત્યારે સામાન્યનું તમારે ક્યાં આવે છે નથી આવું ને તો બધી વસ્તુ જરૂરી છે કે ભાઈ આપણે કપડાં સીવડાવો તો ક્યાં જવું પડે દવા લેવી હોય તો ક્યાં જવું પડે હોસ્પિટલમાં જવું પડે ભણવું હોય તો ક્યાં જવું પડે શાક લેવું હોય તો કોની પાસે જવું પડે બરાબર ઘરનું બધું કરિયાણું વસ્તુ લાવવી હોય તો ડીમાર્ટ તમે કહો છો ને ડીમાર્ટ જવાના છીએ હા તો દરેક વસ્તુની એક ફિક્સ જગ્યા છે કે આપણે એ જગ્યાની વસ્તુ લેવા જાય દરજીના ત્યાં તમે એમ કહો ભાઈ મારે વાળ કપાવવાની છે તો દરજી તમને વાળ કપાવી આપે ના કારણ કે એનું કામ નથી એનું કામ છે કપડાં સીવવાનું તમે કપડાં લઈને જાઓ તો તમને સીવી આપે પણ વાળ કોણ કાપે વાણા તો એક દરેક વ્યક્તિની એક જગ્યા છે તો એ કામ માટે આપણે વ્યક્તિને ગોદીને ત્યાં જવું પડે હે ને બરાબર તો નર્સ શું કામ કરે બીમાર વ્યક્તિની સારવાર કરે સમજણ ખ્યાલ આવી ગયો ચલો આગળ લખીશું નર્સમાં નર્સ નોઝ નેસ્ટ ઘણા વિદ્યાર્થી આમ પણ કર્યું હશે મને ખ્યાલ છે કારણ કે આટલા વર્ષોથી છોકરાઓ ભણતા હોય ધ્યાનમાં ઘણા વિદ્યાર્થી આવું પણ ગોળ કરશે આમ 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 બરાબર તો જો તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે એન કર્યો હોય તો એને ભૂસી લખવાની ખોટો છે અને ફરીથી લખજો એમ
અહીંયા ખૂણો પડવો જોઈએ. દેખાય છે અહીંયા શું પડવું જોઈએ? ખૂણો, અણીવાળો ખૂણો થવો જોઈએ બંને બાજુ. આ રીતે ગોળ થવો જોઈએ, નહીં તો એમ તમારો ખોટો પડે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આવો એમ જોઈએ. તમે આમાં અંગે નામ કરો તો આ શું થાય? ખોટો ગણાય, આવું ફરી પણ હશે બરાબર. હવે ચલો આગળ. And for nest, nest એટલે માળો. And for nose, nose એટલે નાક. And for nose, nose એટલે નાક. And for nest, nest એટલે માળો. And for net, net એટલે જાળી. And for nose, nose એટલે નાક. And for nail, nail એટલે નખ. And for nail, nail એટલે નખ. નખ એટલે nail કહેવાય ઇંગ્લિશમાં. તો મેં પહેલા પણ ધ્યાન દોર્યું છે, ઘણા બધા શબ્દો આવશે, ઘણા બધા ચિત્રો આવશે. એક એન્ફોર્નોસ એક જ, પણ તમને બી બોરિંગ લાગે, કંટાળો લાગે ને, નવા નવા ચિત્રો તો કેવી ભણવાની મજા પડે હે ને. હા ભાઈ, આપણે એક એક બોલું કરીએ. હા પણ એટલું કરું કે તમે બોલો ગમે તે એક જ શબ્દ, પણ બીજા બધા શબ્દો પણ તમને ધ્યાનમાં હોવા જોઈએ કે ભાઈ નોઝ આવે, નેસ્ટ આવે, નેટ આવે, નેલ આવે. તો ગમે તે તમે ચિત્ર મૂકે તો તમે જોડી પણ શકો, કાં તો આલ્ફાબેટ લખી શકો, બરાબર ને. એન ફોર નેસ્ટ, એન ફોર નોઝ, એન ફોર નાસ, બરાબર. આ તમારે શેમાં લખવાનું છે? તમારી એબીસી બુક હવે આપણે શું લખવાનું છે? ઓ ફોર ઓરેન્જ. મેં તમને પેલા દિવસે પણ કહ્યું, ઓ ફોર ઓરેન્જ ધાર, ઓ ફોર ઓક્સ ધાર બળદ. શું ધાર? ઓ ફોર ઓક્સ એટલે બળદ પણ ધાર. વિદ્યાર્થી મિત્રો, જે ખેતરમાં કામ કરે બરાબર. એન્ડ ફોર નર્સ, તમે જાઓ ત્યાં હોસ્પિટલમાં હોય છે ને નર્સ, હે તમને ચેકઅપ કરે ને. મેં તમને ઓ ફોર આઉલ પણ ગયું, ઓ ફોર ઓરેન્જ બરાબર, ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ, બળદ આખલો. હું તમને બતાવી દઉં, તમને ખ્યાલ આવી જાય. પેલા દિવસે મેં તમને બુકમાં બતાવ્યું હતું, ઓ ફોર આઉટ ઓક્સ બરાબર. આ ગોવળ મેં તમને બતાવ્યું, હા જોયું તમે. હવે હું તમને બળદ પણ બતાવી દઉં છું, એક મિનિટ ધ્યાન રાખજો. તમે એ બધાએ જોયો જ છે. આવે જુઓ, આને કહેવાય ઓ ફોર ઓક્સ, ઓ એક્સ. આ શું છે?
ઓક્સ એટલે શું થાય બળદ બરાબર પછી ઓ ફોર ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી ઓ ફોર આઉટ આઉટ એટલે હુવર આ બધા શબ્દો મેં તમને પેલા દિવસે પણ બતાવેલા બરાબર આ બળદ છે બળદ ઓક્સ એટલે શું થશે બળદ બરાબર ઘણા એમ કે છે કે મૂળો કેટલે પણ બળદ થાય પણ અહીંયા ઓ બતાવે છે બરાબર એટલે જોઈ લો ખેતરમાં કામ કરે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓક્સ ઓ ફોર આવ એટલે ગુવર જે ગુવર મેં તમને પેલા દિવસે પણ બતાવી દીધું આવ તમારી બુકમાં પણ હશે આવ લઈને શું થશે વાર અને બીજું થશે ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી વર્કશીટમાં આગળના મેં ભણાવતા વિડીયોમાં તમને ધ્યાન દોર્યું છે
લખતા પણ એ ભૂલ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે સૂચના લખાઈને આવી વર્કશીટમાં એને વાંચો કે ભાઈ શું લખાઈને છે ક્યાં ભૂલ છે તો નેક્સ્ટ ટાઈમ એ ભૂલ આપડાથી ના થાય બરાબર એ ધ્યાન આપો અને ત્રણ લાઈનમાં જ લખો પણ ત્રણ લાઈન એટલે પાછી વાદળી વાદળી લાલ નહીં લાલ વાદળી વાદળી અને તમે લખો આલ્ફાબેટ તો આટલા પરફેક્ટ રીતે વ્યવસ્થિત રીતે ત્રણ લાઈનમાં લખવાના ઓ ફોર આઉટ ઓ ફોર આઉટ આઉટ એટલે ગોવર ઓ ફોર આઉટ આઉટ એટલે ગોવર અને એક જ લાઈનમાં આની નીચે આ નીચે આમ એક જ જગ્યાએ ટ્રેન બનાવવાની છે બરાબર ઓ ફોર ઓક્સ ઓક્સ એટલે બળદ ઓ ફોર ઓક્સ ઓક્સ એટલે બળદ આ રીતના મોટું જવાનું છે અને લખતું જવાનું છે હવે એક બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી શું કરે આ રીતે એમ લખે ને પછી એના પર ઘૂંટે જાય આલ્ફાબેટ ની ઉપર થોડું ઘૂંટેલું હોય છે એટલે ગમે ત્યારે તમે આલ્ફાબેટ લખો ને ત્યારે એની ઉપર ઘૂંટવાનું નહીં એક જ વાર બસ એક જ વખત લાઈન કેટલી વાર એક જ વખત લાઈન પછી એના પર આમ બે વખત ઘૂંટી જાડું જાડું નહીં ઘૂંટવાનું જ નહીં બરાબર ફાટી જશે પક્ષી ઓ ફોર આઉટ આઉટ એટલે ગોવર હેલાવે વિદ્યાર્થી મિત્રો હા આપણે લખ્યું એ શેમાં લખવાનું છે એબીસી બુક વન બરાબર ખાલી આ તમારે લખવાનું નથી આ તો તમારી બુકમાં હશે જ બાજુમાં પિક્ચર જો એન આયો માળો વર ઓપર ઓરેન્જ એટલે તમારે ચલો એવું નથી કહેતા તમે બેસી કન્ટિન્યુ બેસો બધું ખતમ કરી નાખો મેં બે આલ્ફાબેટ લીધા છે બરાબર પણ એ તમને આવડી જ ગયા હશે કારણ કે આગળ આપણે નોટમાં થઈ ગયા છે એટલે ફટાફટ તમે લખી નાખશો એટલે વાર નહીં લાગે એટલે એન અને ઓ તમારે બુકમાં લખવાના છે ક્યાં લખવાની એન અને ઓ આ તો બોર્ડ જ કરવાનું છે પાંચ મિનિટમાં થઈ જાય અને એન તો આ બંને તમારે બુકમાં લખી દેવાના છે ચલો હવે કેટલા બુક વાંચો છો ભાઈ એબીસીડી બુકની વાંચો કે નથી વાંચતા મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો રોજ તમારે એબીસીડી પાંચ વાર વાંચવાની પાંચ ની તો એટલીસ્ટ ત્રણ વાર તો વાંચવાની વાંચવાની ને વાંચવાની ફરજિયાત બરાબર જો તમારે અંગ્રેજીમાં પક્કા પક્કા થવું હોય ભાઈ હોશિયાર હોશિયાર થવું હોય કોઈ બી વિષયમાં હોશિયાર થવું એવું અંગ્રેજી નહીં ગુજરાતીમાં થવું હોય ગણિતમાં થવું હોય તો એના માટે શું કરવું પડશે મહેનત કરવી પડશે પ્રશ્નો વાંચવા પડશે કક્કો તમારે આવે તો પાકો કરવો પડે એમ જડી વાંચવી પડે અંક આવે તો વાંચવા પડે ને પાકા કરવા પડે મોડે કરવા પડે જો તમે એ બધું મોડે નહીં કરો તો પછી શું થશે તમને કંઈ નહીં આવડે બેટા બરાબર એટલે ખાસ ધ્યાન આપો કે જેટલું બને એટલું વાંચનનો મામલો વધારો વાંચો લખો વાંચો પ્રેક્ટિસ કરો હા ભલે તમે આખા દિવસ ના બેસે સ્કૂલમાં હતા આપણે તો આપણે આખો દિવસ નતા રહેતા હતા ને હા તો પછી આપણે ઘરે આપણે અત્યારે ગયા છીએ તો આખો દિવસ ના બેસીએ ભણવા પણ બે કલાક તમે સાંજની સરસ મજાનું મમ્મી પાસે બેસી જાઓ ને તો બે કલાકમાં તો આપણું બધું કામ ફટાફટ પૂરું થઈ જાય આપણે બે વિષય આવે છે ને અત્યારે તો બે વિષય અડધો અડધો કલાકના વિષય થાય તો તમારે લખતા વાર લાગે એક વિષય એક કલાક થાય લખતા બીજો વિષય અડધો કલાક થઈ ગયા ફટાફટ લખતા બરાબર તો વાર તો લાગે જ નહીં લાગે ના લાગે અને જે છોકરા હોશિયાર થવું છે ને ફટાફટ લખે સારા અક્ષરે લખે નોટબુક ગંદી ના કરે
અને જ્યારે તમે નોટબુક હું તમને ગુડ લખીને આપું છું, તમે જોયું વર્કશીટમાં જે સરસ લખે છે ને, હું ગુડ અને સ્ટાર દોરી આપું છું, સ્માઈલી દોરીને આપું છું. હે, હજી મને એવું કોઈ વર્કશીટ નથી મળ્યું એકમાં આપણે સ્ટાર લગાવી શકીએ. હું તો પેનથી દોરી આપું સ્ટાર, પણ સાઇનિંગવાળો સ્ટાર આવે ને, સ્ટીકરવાળો સ્ટાર, એવી વર્કશીટ હજી નથી આવતી. જો તમે એવી વર્કશીટ બધા લખીને મોકલાવો તો હું સ્ટીકરવાળો સ્ટાર પણ મોટો સ્ટાર તમને લગાવી મોકલાવું વર્કશીટમાં. પણ એકદમ સરસ વર્કશીટ હોવી જોઈએ. કેવી? એકદમ સરસ, એક કે એક અલ્ફાબેટ આપણે ઉપરથી લઈને નીચે સુધી પરફેક્ટ લાઇનમાં હોવો જોઈએ. ડોંગલો જે સ્ટીકરવાળો સ્ટાર આવે છે ને, એમાં સ્ટીકર સ્ટાર આવે, કાર્ટૂન આવે, હું ગમે તે તમને સારું જેવી મને વર્કશીટ ગમશે એવું લગાવી આપીશ. ઇંગ્લિશ શેમાં? ઇંગ્લિશમાં સ્ટીકર બી લગાવી આપીશ, બરાબર. ગમે તે સ્ટીકર હશે, સરસ કાર્ટૂનવાળા હોય, બટરફ્લાય, બધા અલગ અલગ કાર્ટૂન આવી હોય, બરાબર. સ્ટીકર તો બહુ બધા આવે ને. જો તમારે વર્કશીટમાં સ્ટીકર લગાવવા હોય હે ને, સ્ટાર, સ્ટીકર, સ્માઈલી, તો એક વસ્તુ કે વર્કશીટ તમે એટલી સરસ લખી ના હોય ઇંગ્લિશની, બરાબર, શું કે મેમ બધાને સ્ટાર આપે, બધાને સ્ટીકર લગાવવા પડે મારી બધી વર્કશીટમાં ઇંગ્લિશમાં હે ને. તમે બીજા ગમે તે વિષય લખો, એવું નથી બધું, તો એમ જ કહું બધી બધા વિષય આપણે સારી રીતે લખવા જોઈએ, પણ સ્ટાર હું ઇંગ્લિશ લઉં છું, ઇંગ્લિશમાં લગાવીને આપીશ, બરાબર. અને આપણે આપણું લખાણ ગુજરાતીમાં પણ સારું કરવું પડે, ગણિતમાં પણ સારું કરવું પડે. બાકી એકવાર અને અક્ષર કેવા મરો ઉદાર સરસ ફાઇન અક્ષર એકદમ સરસ લખીએ. વર્કશીટ જોઈએ તો આપણે એમ થઈએ વાહ વાહ ભાઈ કેવો સરસ છોકરો હશે, સરસ મજાની વર્કશીટ લખી લાવું છું, એમને સ્ટીકર લગાવી દઉં બુકમાં વર્કશીટમાં. હા, અમે ગઈ સાલ તો અમે બધા છોકરા અમારી પાસે હતા ને, એનું છોકરાઓ અત્યારે પહેલાં ધોરણમાં આવી ગયા. હું તમને ઘણી વાર નોટ બતાવું છું ને, નોટ બતાવું છું, જો સ્ટાર છે, પછી એકવાર મેં તમને ડાયરેક્ટર મેમની સાઇન બતાવી ખ્યાલ છે બુકમાં. એ વખતે ડાયરેક્ટર મેમ શ્રીએ, આપણા મેમ શ્રી છે ને મોટા ગાડીવાળા મેમ કહો છો, તો ડાયરેક્ટર મેમ શ્રીએ 5 સ્ટાર આપેલા, કેટલા? 5 સ્ટાર મોટા મોટા, અને એમની સાઇન કરીને આપી દીધી. બોલો નોટમાં, એ નોટની મેં વચ્ચે તમને એકવાર બતાવ્યું, તો તમે જો સારું લખો છો તો પછી તમને તમારી પાસે એક બી મોટા મેમ પણ જોવે છે. વિદ્યાર્થી મિત્રો, અમે તો જોઈએ છીએ, સાથે સાથે મોટા મેમ પણ તમારી વર્કશીટ જોવે છે. અને જો જેની વર્કશીટ સારી હોય અને મેમ પણ એમની સાઇન કરીને આપે ગુડ લખીને, અમે તો લખીએ પણ સાથે મોટા મેમ બી લખે છે હે ને, તો સરસ મજાની વર્કશીટ લખજો, બરાબર. અને ફાઇન લખજો, ને કેવી હોવી જોઈએ, ગંદી ના હોવી જોઈએ, એકદમ ચોખ્ખી હોવી જોઈએ આપણી વર્કશીટ, બરાબર. એટલે આજે આપણું કામ છે એન અને ઓ, સમજી ગયા, બરાબર. આ તમારે નથી લખવાનું બેટા, આ તો તમારે બુકમાં પિક્ચરમાં છે, ખાલી આપણે બુકમાં એન અને ઓ લખી નાખશું, બરાબર. હરિઓમ, સરસ મજાનું લખી દેજો. અને હવે જે આપણી વર્કશીટ અને નોટ કેવી આવશે, નોટ બી ઘરે રાખો છો એકદમ સરસ, અને વર્કશીટ સરસ, ફર્સ્ટ ક્લાસ, નીટ એન્ડ ક્લીન, બરાબર. ચલો હરિઓમ.